સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના પાડાનીપુરમાં આવેલ એક મકાનના બીજા માળની છત ધરાશાયી થઈ કાટમાળ નીચે આવેલા છતમાં થઈ રૂમમાં પડતા મકાન માલિકને ઈજાઓ પહોંચતા 108 મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પ્રાંતિજના પાડાનીપુરમાં રહેતા દિલીપભાઈ જયંતિભાઈ શાહ કે જેઓનું બે માળનું મકાન આવેલ છે, જેમાં બીજા માળે આવેલ ધાબાની છત બપોરના 4 કલાકની આસપાસ ધરાશાયી થતા મકાનના બીજા માળને પાર કરી કાટમાળ નીચે આવ્યો હતો, જેમાં મકાન માલિક દિલીપભાઈ જયંતિભાઈ શાહ ઉપર પડ્યો હતો તો તેમના પત્નીએ બૂમાબૂમ કરતા આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા અને તેઓને બહાર કાઢવામાં આવ્યા હતા. તો દોડી આવેલ લોકો દ્વારા 108ને ફોન કરતા તાત્કાલિક 108 ઘટના સ્થળે દોડી આવી હતી તો ઈજાગ્રસ્ત દિલીપભાઈ જયંતિભાઈ શાહને માથાના ભાગે તથા શરીરે ઈજાઓ પહોંચતા તેઓને 108 મારફતે સારવાર અર્થે તાત્કાલિક ખસેડવામાં આવ્યા હતા. તો ઘટના સમયે મકાનમાં મકાન માલિક સહિત તેઓના પત્ની હાજર હતા. તે દરમિયાન મકાનના છતનો કાટમાં દિલીપભાઈ ઉપર પડતા ઈજાઓ પહોંચી હતી તો તેમના પત્નીનો આબાદ બચાવ થયો હતો. મકાનની છત પડવાના સમાચાર વાયુ વેગે પ્રસરી જતા આજુબાજુમાંથી તથા પ્રાંતિજના વિવિધ વિસ્તારોમાંથી લોકો દોડી આવ્યા હતા, ત્યારે જવાબદાર તંત્ર દ્વારા આ પરિવાર તથા આજુબાજુમાં તથા પ્રાંતિજ ખાતે આવેલા કેટલાય જૂના જર્જરિત મકાન આવેલ છે તેવા મકાનોમાં રહેતા લોકોને યોગ્ય જગ્યાએ ખસેડવામાં આવે તેવી માંગ પણ આજુબાજુમાં રહેતા રહીશો સહિત નગરના લોકોની માંગ પણ હાલ તો ઉઠવા પામી છે, ત્યારે જવાબદાર તંત્ર દ્વારા આ મકાનમાં રહેતા પરિવારને યોગ્ય સ્થળે ખસેડે તેવી પણ માંગ ઉઠી રહી છે. જીલ રાવલ જેવી પ્રાંતિ ઘટના મકાન થોડું જર્જરિત થઈ ગયેલું, વરસાદના લીધે ડેમેજ થઈ ગયું અને અચંતા ભાગ બેસી ગયો અને અંદર બેઠેલા હતા પણ બચી ગયા છે બંને જણા. થોડું હિંમતનગર લઈ ગયા છે અને ઉપરનું બીજે બે માળ પડી ગયેલા છે. અને ભાઈ જેને વાગ્યું છે એમનો ભાઈ દિલીપભાઈ શાહ છે, દિલીપકુમાર જયંતિલાલ શાહ. પાડાનીપુરમાં આ બનાવ બનેલો છે અને પાડાનીપુરમાં એક આ મકાન બન્યું છે એવું પહેલાં બીજું બી એક બચ્ચું મિયાનું મકાનની દિવાલ પડી ગયેલી અને આ બાજુ જૂના જેટલા મકાનો છે એમાં આ બધી તકલીફ છે વરસાદના કારણે. અને સરકારને જે મદદ થાય એ કરે તો સારું છે. એમ કેટલા માણસની ઈજાઓ પહોંચી? એક માણસ ઈજા પહોંચી અને એક જણ બચી ગયા છે એમના ઘેરથી. પતિ પત્ની બે રહ્યા હતા.